નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર. તો એક નજર કરી આજના ટોપ 20 ન્યૂઝ પર. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 61 દરખાસ્તોને મળી મંજૂરી, જ્યારે પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતની ભાવ વધારાની દરખાસ્તો ફગાવાઈ. કેજરીવાલ ચેતર વસાવાને જેલમાં મળ્યા, કહ્યું જો સરકાર બહાર નહીં આવવા દે તો અમે તેમના તરફથી લડીશું, જનતા ભાજપને ઉખાડી ફેંકશે. સુરતમાં મોબાઈલ ટાવરમાં કાર્ડ ચોરીનું નેટવર્ક ઝડપાયું, જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી કિંમતી 5G કાર્ડ ગાયબ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલ્યો. આણંદના બોરસદમાં ટ્રક અને કાર વચ્ચે ગંફાર અકસ્માત, ફૂલ સ્પીડમાં જતી કાર બાઇક સાથે અથડાયા બાદ ટ્રકમાં ઘૂસી, 3ના ઘટના સ્થળે જ મોત. વડોદરામાં ટ્રકે બાઇકને ટક્કર મારતા દંપતીનું મોત, 11 મહિનાનો પુત્ર અને 3 વર્ષની પુત્રી હવામાં ઉછળી સાઇડમાં ફેંકાતા બચાવ. ઉમરગામની સરીગામ GIDCમાં આવેલી ઓઇલ કેમ કંપનીમાં આગ, 5 કામદારો દાઝ્યા. પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે, 3 દિવસમાં વાયબ્રન્ટ સહિત અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી. ગઈકાલે 4 દેશના વડા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગાંધીનગરમાં સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર, સરકારી કચેરી સવારે 10:30 જગ્યાએ બપોરે 12 કલાકે થશે શરૂ. અમદાવાદ સુરત વડોદરામાં સીરિયલ બ્લાસ્ટનો કરવાનો હતો પ્લાન, ISS ના આતંકી શાહનવાઝની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો. અમરેલીના ખાંભા નજીક બાઇક રિક્ષા વચ્ચે ગંફાર અકસ્માત, 1નું મોત, 11 ઘાયલ, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. બિલકિસ બાનો હત્યા કેસ, સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેસલો, દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી. ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી, 3 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ, રાજસ્થાન MPમાં કરા પડવાની શક્યતા, ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાને અસર. જમ્મુ કાશ્મીરના રામ મંદિરમાં કળશની સ્થાપના, અયોધ્યાથી મોકલવામાં આવ્યો હતો, માતડ સૂર્ય મંદિર પરિસરમાં સ્થાપના કરવામાં આવી. વિકાસ ભારત સંકલ્પ યાત્રા 50 દિવસ પૂર્ણ, 11 કરોડ લોકો જોડાયા. મોદીએ કહ્યું, અમે સમાજમાં છેલ્લા ક્રમે ઉભેલા વ્યક્તિ સુધી પહોંચ્યા. 10 દિવસ પહેલા મંત્રી બનેલા ભાજપના નેતા સુરેન્દ્ર પાલ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હારી ગયા, કોંગ્રેસના ઉમેદવારે 11,000 મતોથી હરાવ્યા. માયાવતીએ કહ્યું, મારી ઓફિસ સુરક્ષિત નથી, સરકાર શિફ્ટ કરે, 28 વર્ષ પહેલા બનેલી ગેસ્ટ હાઉસની ઘટનાનો કર્યો ઉલ્લેખ, કહ્યું SPના ઘૃણાસ્પદ કૃત્યોને કોઈ ભૂલી શક્યું નથી. સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસમાંથી નકલી આધાર કાર્ડ સાથે 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, અગાઉ મળી ચૂકી છે ધમકી. ભારત માલદીવ્સ વિવાદ પછી આકરું પગલું, ભારત સરકારે માલદીવ્સના હાઈ કમિશન્સને સસ્પેન્ડ કર્યા. ઇઝી માય ટ્રીપે માલદીવ્સનું ફ્લાઇટ બુકિંગ રદ કર્યું. શેખ હસીના સતત 4થી વખત બાંગ્લાદેશના PM બનશે. અવામી લીગે ચૂંટણીમાં 300માંથી 204 બેઠકો જીતી, માત્ર 40% મતદાન થયું. દાવો, ભારતે 9 મિસાઈલો પાકિસ્તાન સામે તાકી દીધી હતી, ભારત ગમે ત્યારે હુમલો કરવા તૈયાર હતું. ભયભીત ઇમરાનને અડધી રાતે ફોન કર્યો હતો, મોદીએ કહ્યું આ કતલની રાત છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પડે પણ ના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો. નમસ્કાર.